हेलो विद्यार्थी मित्रों, विषय गणित गम्मत पाठ सात जग अने मग। विद्यार्थी मित्रों, पुस्तक में पेज नंबर 53 अपने आगळना लेक्चर नी अंदर पेज नंबर 52 सुधी सीखी गया था। अहींया अपने पेज नंबर 53 पर तरस्यो कागड़ानी वार्ता आपेली छे, तो चलो सौप्रथम जोईए। चिरपी कागड़ो खूब तरस्यो हतो। જો અહીંયા ચિરપી નામનો કાગડો છે તે ખૂબ તરસ્યો હતો, એટલે કે તેમને ખૂબ પાણીની તરસ લાગી હતી। તેણે દરેક જગ્યાએ પાણી શોધ્યું પણ તેને ક્યાંય મળ્યું નહીં। આ કાગડો છે, તેમણે બધી જગ્યાએ પાણી શોધ્યું પણ એમને ક્યાંય જોવા મળ્યું નહીં। અચાનક તેણે એક માટલું જોયું। જ્યારે તેણે પાણી પીવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે જોયું કે માટલામાં ઘણું ઓછું પાણી હતું। જો આ કાગડાએ છે તેમણે આ માટલું જોયું અને ત્યાં જઈને તેમણે પાણી પીવાનો પ્રયાસ કર્યો, એટલે કે પ્રયત્ન કર્યો, તો તેમને ખબર પડી કે માટલાની અંદર પાણી તો ખૂબ જ ઓછું છે। તેણે નજીકમાં પડેલા કાંકરા જોયા। જો તેમણે અહીંયા આજુબાજુમાં પડેલા કાંકરા જોયા। મારી યુક્તિ, એટલે તેમણે યુક્તિ કરી। તેણે એક પછી એક કાંકરા માટલામાં નાખ્યા। જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કાંકરાએ એક પછી એક કાંકરા છે તે માટલાની અંદર નાખી રહ્યો છે। માટલામાં પાણી ઉપર આવ્યું, ચિરપીએ પાણી પીધું અને ઉડી ગયો। જો અહીંયા પાણી છે તે ઉપર આવી ગયેલું બતાય છે ને કાંકરા છે તે માટલાની અંદર તળિયે બતાય છે। પછી પાણી ઉપર આવી ગયું અને આ ચિરપી નામનો કાગડો છે તે પાણી પીને ઉડી ગયો। વિદ્યાર્થી મિત્રો, આ વાર્તાની અંદર તમને સમજ પડી? જો આ કાગડાને ખૂબ જ તરસ લાગી હતી અને તેમણે જ્યાં માટલું જોયું ત્યાં પાણી પીવા માટે પ્રયત્ન કર્યો, તો માટલાની અંદર પાણી ખૂબ જ ઓછું હતું એટલે કાગડો પાણી પી શક્યો નહીં। તો તેમણે ત્યાં નીચે પડેલા કાંકરા જોયા અને પછી કાંકરાને એક પછી એક માટલામાં નાખવા લાગ્યો। તેમણે કાંકરાને માટલાની અંદર નાખ્યા ત્યાં પાણી ઉપર આવી ગયું અને પછી તે પાણી પીને તેમની તરસ છીપાઈ ગઈ એટલે ત્યાંથી ઉડી ગયો। હવે આપણે આગળનો પેજ નંબર 54 જોઈએ। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલું છે, તમારે ચિરપી જેવા બનવું છે। વિદ્યાર્થી મિત્રો, તમારે આ ચિરપી કાગડા જેવું બનવું છે। શું તમે જાણો છો કે માટલામાં પાણી કેવી રીતે ઉપર આવ્યું હશે? તો કે હા, માટલાની અંદર એક પછી એક કાંકરા નાખ્યા એટલે નીચે માટલાની નીચે છે એ બધા કાંકરા રહી ગયા અને પાણી બધું ઉપર આવી ગયું। બે સરખા માપના પ્યાલા લો, પાણીથી દરેક પ્યાલાને અડધો ભરો। જો એક જ સરખા માપના આપણે બે પ્યાલા એટલે કે ગ્લાસ લેવાના છે અને તે બંને પ્યાલાને અડધો ભરવાનો છે। તમારે પહેલા પ્યાલામાં છેક સુધી પાણી ઊંચું લાવવા માટે કચુકા નાખવાના છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા નામ આવ્યું છે કચુકા। તમને ખબર છે કચુકા એટલે શું? તો કે હા, આંબલી હોય, આંબલીની અંદરથી તેમના ઠળિયો નીકળે, તેને આપણે આંબીલા કહીએ। અહીંયા કચુકા એટલે તે થાય આંબીલા। અનુમાન કરો કે તેમાં નાખવા માટે કેટલા કચુકા જોઈએ, એટલે ગ્લાસની અંદર પાણી ભરેલું છે અડધું, પછી તમારે તેમાં એક પછી એક કચુકા નાખવાના અને તમારે અનુમાન કરવાનું છે, એટલે કે વિચારવાનું છે કે તેમાંથી પાણી ઊંચું લાવવા માટે કેટલા કચુકા જોઈએ। હવે જાતે કરો, ઉપયોગમાં લીધેલા કચુકા ગણો, હવે તેટલી જ સંખ્યામાં લખોટીઓ બીજા પ્યાલામાં નાખો। જો આમાં પાણી ઉપર આવી ગયું
અને પછી તેમની અંદરથી કચુકા કાઢીને ગ્લાસમાંથી તમારે ગણવાના છે કે આ કેટલા કચુકા થયા. એ જ રીતે આપણે બીજી વખત એટલી જ સંખ્યાની એટલે કે જેટલા કચુકા હતા એટલા જ આપણે લખોટીઓ બીજા પ્યાલામાં નાખવાની છે. શું થયું? પથ્થરનો ઉપયોગ કરી ફરીથી ગણો. શું થયું? શા માટે? વર્ગમાં તે બાબતે ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, કચુકા નાના હોય એટલા માટે કચુકા વધારે જોઈએ, જ્યારે લખોટી મોટી હોય એટલે લખોટી ઓછી જોઈએ. એટલે લખોટી મોટી હોય ને આપણે ગ્લાસની અંદર પાણીમાં નાખીએ તો શું થાય? તો પાણી બધું છલીને બહાર વહી આવે. એ જ રીતે પથ્થર પણ મોટા નાખીએ કાંકરા તો તેમાં પણ એ જ રીતે થાય, ગ્લાસમાંથી પાણી બધું બહાર વહી આવે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે. હવે આપણે આગળનો પેજ નંબર જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પેજ નંબર 55 આપેલ 55 ઉપર આપેલ છે પાણીનો ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, પાણી આપણે બધી જ વસ્તુ માટે ઉપયોગી છે. ઘર વપરાશમાં જોઈએ, જો તમારા ઘરમાં નીચેની દરેક ક્રિયા માટે કેટલું પાણી મગ કે ડોલ વપરાય છે તે શોધો. જો આપણે ઘરે ઘણી બધી ક્રિયાઓ કરીએ છીએ, નાહવાની, કપડાં ધોવાની, વાસણ ધોવાની, પાણી પીવાનું, તો એ બધી ક્રિયાઓ માટે આપણે કેટલા મગ કે ડોલ, મગ એટલે કે ટબ કે ડોલ પાણી વપરાય છે તે આપણે અહીંયા લખવાનું છે. જો અહીંયા પહેલું ચિત્ર આપણે નાહવાનું આપેલું છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે નાહવા માટે કેટલી ડોલ પાણીની જરૂર પડે? તો લખીશું 2 ડોલ. તમારે પણ સાથે અહીંયા પુસ્તકની અંદર લખતું જવાનું છે નાહવા માટે કેટલા ડોલની જરૂર પડે, 2 ડોલની. તેમના પછી ચિત્ર આપેલું છે કપડાં ધોવા. વિદ્યાર્થી મિત્રો, આપણે કપડાં ધોવા માટે કેટલા ડોલ પાણી વપરાય? તો 6 થી 7 ડોલ. કપડાં ધોવા માટે 6 થી 7 ડોલ પાણીનો ઉપયોગ થાય છે. તેમના પછી અહીંયા આપેલ છે વાસણ ધોવા. તો વિદ્યાર્થી મિત્રો, વાસણ ધોવા માટે કેટલા ડોલ પાણીની જરૂર પડે? તો અહીંયા લખીશું 3 ડોલ. તેમના પછી પાણી પીવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાણી પીવા માટે કેટલા પાણીની જરૂર પડે? તો 1 ડોલ. કેમ કે ઘરના બધા જ સભ્યોને પાણી પીવા માટે 1 ડોલ પાણીની જરૂર પડે. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? અને લખાઈ ગયું. હવે આગળ જોઈએ. અહીંયા આપેલું છે અનુમાન કરો અને પછી શોધો. જો કેટલા મગ પાણી રેડવાથી 1 ડોલ ભરી શકાય? વિદ્યાર્થી મિત્રો, આપણે 1 ડોલ પાણીની ભરવી હોય તો કેટલા મગની જરૂર પડે? મગ એટલે કે આપણે બાથરૂમમાં રાખીએ તે ટબની, નાના ટબની, તો 1 ડોલ પાણી ભરવા માટે 15 મગની જરૂર પડે. 1 ડોલની અંદર 15 મગ જેટલું પાણી સમાઈ શકે. પછી બ આપેલો છે, તમે સ્નાન કરવા માટે કેટલી ડોલ પાણી વાપરો છો? તો વિદ્યાર્થી મિત્રો, તમે નાહવા માટે કેટલા ડોલ પાણીની જરૂર પડે? તો કે 2 ડોલ. અહીંયા લખીશું 2 ડોલ. તેમના પછી ક આપેલ છે, તમે સ્નાન કરવા માટે કેટલા મગ પાણી વાપરો છો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નાહવા માટે આપણે 2 ડોલ પાણી લખેલું છે, તો
तो एक डोल भरवा माटे कितला मग तेमनी अंदर समय 15 मग तो बे डोल नाहवा माटे कितला मग तेमनी अंदर समय डोल नी अंदर तो की 30 मग तो यहाँ लखीशु 30 मग। समझ पड़ी गई विद्यार्थी मित्रों? जो एक डोल नी अंदर 15 मग समय सके पानी तो बे डोल नी अंदर 30 मग पानी समय। पहला में 15 मग पछी बे डोल अने 30 मग तेमना पछी अहीं आपने फुग्गा नुं चित्र आपेलुं छे। फुग्गा में केटलुं पाणी समाय विद्यार्थी मित्रों? अहीं आपने एक फुग्गा नुं चित्र आपेल छे तो फुग्गा नी अंदर केटलुं पाणी समाय शके तो अहीं लखीशुं 1 मग। પછી પિચકારીનું ચિત્ર આપેલું છે તો પિચકારી ભરવા માટે કેટલું પાણી જોઈએ તો પિચકારી ભરવા માટે 2 મગ પાણી જોઈએ। તેમના પછી અહીંયા ઊંડ આપેલો છે તે કહે છે કે હું એક સમયે 9 ડોલ પાણી પી શકું છું। બે ઊંડ એક સમયે કેટલી ડોલ પાણી પી શકે? વિદ્યાર્થી મિત્રો, એક ઊંડ હોય તો તે 9 ડોલ પાણી પી શકતો હોય તો બે ઊંડ થાય તો કેટલા પાણી કેટલું પાણી પીવી શકે? તો 9, એક ઊંડ 9 ડોલ પીવે, ફરી પાછો બીજો ઊંડ 9 ડોલ પીવે તો 9 ને 9 કેટલા થાય? તેમનો સરવાળો કરીશું તો થશે 18। તો આપણે અહીંયા લખીશું 18 ડોલ। સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણો ચેપ્ટર નંબર 7 તે પુસ્તકની અંદર પૂર્ણ થાય છે। હવે આપણે આગળના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 7 નું રિવિઝન કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો।